આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર યથાવત રહેતા ગામડાઓમાં સીમ વિસ્તાર પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ બોરસદ તાલુકામાં નોંધાયો છે, ત્યારે ચોમાસાના પ્રારંભે મેઘરાજાએ બીજી વાર બોરસદને 4 ઇંચ વરસાદથી કાંજડા અને આજુબાજુના ગામોમાં ધસમસતા પાણી સારોલ ગામના તળાવમાં આવતા અચાનક તળાવ ઓવરફ્લો થતા ગામની ગલીઓ અને શાળાઓમાં કેટ્સ પાણી ફરી વળ્યા હતા અને બોરસદ તાલુકાનું સારોલ ગામ વરસાદી પાણીથી પુનઃ પ્રભાવિત થયું છે, ત્યારે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે અને ગત મોડી રાત્રે પણ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા તથા વરસાદના પાણીએ રોડ રસ્તાને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે સારોલની મુલાકાતે આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ પહોંચ્યા હતા તથા ગામમાં થયેલ નુકસાનના સર્વે માટે સાંસદ દ્વારા તંત્રની પણ રજૂઆત કરાઈ છે. સાથે જ ડાંકાગાળાના ગામોમાં પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવા સરકારમાં પણ સાંસદ દ્વારા રજૂઆત કરવામાં આવશે, ત્યારે હાલ પણ સારોલ ગામના પરા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે.